કર્મભૂમિ વડોદરા ખાતે લોક હૃદય સમ્રાટ ન્યૂ ઇન્ડિયાના પ્રણેતા વિકાસ પુરુષ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત માટે વડોદરા શહેર ભારતીય પાર્ટીના અધ્યક્ષ રંજનબેન અને સમગ્ર ટીમને વિનંતી કરું છું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરે. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે 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 ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા. માનનીય પ્રધાનમંત્રીના સ્વાગત માટે નવે નવ ઉમેદવારને વિનંતી કરું છું કે બધા જ ઉમેદવારો સંયુક્તપણે વિકાસ પુરુષ લોક હૃદય સમ્રાટ માનનીય મોદી સાહેબનું સ્વાગત કરશે. બધા જ ઉમેદવારો એક સાથે બોલો, ભારત માતા કે, વંદે વંદે, દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા, મોદી. હવે હું વિનંતી કરું છું, જેમની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હતા, માનનીય પ્રધાનમંત્રીશ્રીને કર્મભૂમિ વડોદરા ખાતે સૌ સંસ્કારી નગરજનોને સંબોધન કરે માનનીય પ્રધાનમંત્રીશ્રી. મંચ પર વિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશના મહામંત્રી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, લોકસભાના મારા સાથી રંજનબેન, સાંસદ શ્રી રામસિંહ રાઠવા, વડોદરાના મેયર ભરતભાઈ, વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભાઈ ભરત પંડ્યા, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, બાલુભાઈ શુક્લ, ભાઈ જીવરાજભાઈ, દિલુભા, જ્યોતિબેન, આશીષભાઈ, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવારો પાદરાથી શ્રી દિનેશ મામા, સાવલી કેતનભાઈ, વાઘોડિયા માધુભાઈ, કરજણ સતીશભાઈ, રાવપુરા રાજેન્દ્રભાઈ, સયાજી જીતેન્દ્ર સુખડિયા, માંજલપુર યોગેશભાઈ, વડોદરા નગર મનીષાબેન,
अकोटा सीमाबेन अने विशाल संख्या में पधारेला वडोदराना मारा वाला भाईओ अने बहनो भारत मातानी जय बोलीने आ बधाना आशीर्वाद आपो भारत माता की વડોદરો મજામાં કે લીલો ચેવડો ને ભાકર વડીને અલ્યા આ વડોદરા વાળા યાદ કરો છો કે ભૂલી ગયા? પાકે પાયે અમારા શાસ્ત્રી પણ આંટો મારો છો કે નથી મારતા? ભાઈઓ બહેનો, આજે મારે ફરી એકવાર વડોદરાનો આભાર માનવો છે. આપે લોકસભાની ચૂંટણીમાં મને ઐતિહાસિક વિજય આપ્યો. ફોર્મ ભરીને ગયા પછી મારે ક્યારે વડોદરા આવવું ન પડ્યું અને આપે મને જીતાડવા માટે જાણે તમે પોતે જ નરેન્દ્ર મોદી હો એવી રીતે ચૂંટણી લડી મને વિજયી બનાવ્યો અને વિજયી બન્યા પછી આ દેશનો પ્રધાનમંત્રી વડોદરાનો લોકસભાનો સભ્ય હોય આ લાગણી સ્વાભાવિક હોય. અને એ વખતે મેં આવીને તમારી પાસે રજા માગી, મેં વિનંતી કરી કે હું તો તમારો છું જ, જીવનના મહત્વપૂર્ણ વર્ષો અહીં વડોદરામાં શાસ્ત્રી પોળમાં રહીને ગુજાર્યા છે. સેંકડો કુટુંબો સાથે મારો નિકટનો ઘરોબો રહ્યો છે અને મેં વડોદરાને વિનંતી કરી કે આપ જો મને રજા આપો, આપ જો મને આશીર્વાદ આપો તો હું બનારસની સીટ ચાલુ રાખું, તમારો તો છું જ. અને ભાઈઓ બહેનો, આજે મારે વડોદરાનો આભાર માનવો જોઈએ. પ્લીઝ ભાઈ, પ્લીઝ, તમારો ઉત્સાહ મારી સર આંખો પર દોસ્તો. ભાઈઓ બહેનો, અને આપે મને રજા આપી, મેં વડોદરાથી રાજીનામું આપ્યું.
હું કાશીનો સાંસદ ચાલુ રહ્યો, પણ તમને કલ્પના નહીં હોય કે વડોદરાનો આ ત્યાગ, વડોદરાની આ દરિયાદિલી, વડોદરાનો મારા પ્રત્યેનો ભરોસો, આ એક નિર્ણય મોદી કાશીમાં રહેતો વાંધો નહીં, આ તમારા એક નિર્ણયની તાકાત જુઓ, આજે આખું ઉત્તર પ્રદેશ ભાજપ ભાજપ થઈ ગયું. ભાઈઓ બહેનો, આ તમારા પ્રેમની તાકાત છે, આ તમારા ત્યાગની તાકાત છે કે જેના કારણે જેવું ગુજરાત ભાજપ ભાજપ થઈ ગયું, એવું ઉત્તર પ્રદેશ ભાજપ ભાજપ થઈ ગયું. અને જેમ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખીલ્યો છે, ઉત્તર પ્રદેશનો વિકાસ પણ સોળે કળાએ ખીલવાનો છે. અને ભાઈઓ બહેનો, આ ચૂંટણી આપણે નક્કી કરવાનું છે કે ગુજરાતને વિકાસના પંથે વધારે તેજ ગતિથી લઈ જવું છે કે વિનાશના પંથે ફરી એકવાર જવું છે. નક્કી આપે કરવાનું છે. વિકાસ જોઈએ કે વિનાશ? વિકાસ જોઈએ કે વિનાશ? મને કહો વડોદરાના ભાઈઓ બહેનો, આપણે આજથી બે દશક પહેલા શાંતિથી ગણેશ ચતુર્થી ઉજવી શકતા હતા. સાચું બોલો, ગણેશજીનો વરઘોડો કાઢી શકતા હતા. કોઈ ગણેશ ચતુર્થી હુલ્લડો વગર પૂરી થતી હતી. દિવાળી પછી પૂનમનો આપણો અગિયારસનો વરઘોડો શું થતું હતું ભાઈ? હુલ્લડો હુલ્લડો, મારામારી, અવિશ્વાસ. આ આપણા વડોદરામાં ઘર કરી ગયું હતું કે નહોતું ઘર કરી ગયું? આપણા ગુજરાતમાં ઘર કરી ગયું હતું કે નહીં? આજે શાંતિ આવી, સલામતી આવી. ભાઈઓ બહેનો, શાંતિ, એકતા, સદભાવના, આ ગુજરાતે મોડેલ ઉભું કરી બતાવ્યું, અને એના કારણે આખા દેશમાં ગુજરાત તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. ભાઈઓ, ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં પ્રગતિની સાથે શાંતિ, સુરક્ષા અને સલામતી એ બહુ જ અગત્યની બાબત હોય છે. ગુજરાતમાં મને 13-14 વર્ષ સરકાર ચલાવવાનો મોકો મળ્યો, આપ સૌની સેવા કરવાનો મોકો મળ્યો. મારા પછી આનંદીબેન વિજયભાઈએ એ યાત્રાને આગળ ધપાવી. અને ભાઈઓ બહેનો,
સલામતીની બાબતમાં સુરક્ષાની બાબતમાં મોટા મોટા ચમરબંધીઓને પણ મોટા મોટા ખેરખાઓને પણ સીધા દૂર કરી નાખ્યા ભાઈઓ. દેશમાં નિર્દોષ નાગરિકોને રંજાડવાનો કોઈને અધિકાર નથી. અને એટલે ભાઈઓ બહેનો, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને સેવા કરવાનો અવસર મળે છે, ભારતીય જનતા પાર્ટી સુરક્ષાને સલામતીને પ્રાથમિકતા આપે છે. તમે મને કહો ભાઈ, આ કોંગ્રેસના જમાનામાં પોલીસ નહોતી? પોલીસ હતી કે નહોતી? એ જ પોલીસ અમે જુદી રીતે કામ લીધું કે ના લીધું? આજ ભાજપની તાકાત છે ભાઈઓ. તમે મને કહો ભાઈ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એમણે હિન્દુસ્તાનના બધા જ રાજા રજવાડાઓને એક કર્યા, અને બધા જ રાજા રજવાડાઓએ ભારતની એકતા અને અખંડિતતા માટે ત્યાગ કર્યો, બલિદાન આપ્યા, પોતાના રાજપાટ છોડી દીધા, મા ભારતીના ચરણોમાં ધરી દીધા. અને સરદાર પટેલના કહેવા ઉપર કર્યું. પણ એક રાજ્ય જેનો વહીવટ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે નહોતો, એનો કારોબાર હતો, હમણાં પેલા નેતા જે અહીંયા ફરે છે ને, એમના પરનાના, એમના પિતાજી પ્રધાનમંત્રી, એમના દાદીમા પ્રધાનમંત્રી, એમના દાદીમાના પિતાજી પ્રધાનમંત્રી, એ પરનાના પંડિત નહેરુના હાથમાં જમ્મુ કાશ્મીરનો કારોબાર હતો. પંડિત નહેરુને કહે 50 વર્ષ થઈ ગયા કાશ્મીરનો પત્તો પડ્યો ભાઈ, કાંઈ ઠેકાણું પડ્યું? એ જવાબદાર ખરા કે નહીં? આ પરિવાર જવાબદાર ખરું કે નહીં? આજ સુધી એમણે દેશને જવાબ આપ્યો છે? આજ સુધી દેશને જવાબ આપ્યો છે? અને ભાઈઓ બહેનો, પહેલી વાર કાશ્મીરની ધરતી ઉપર હું જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતો ત્યારે આપણા ગુજરાતના જે અમરનાથ ગયેલા યાત્રીઓ હતા એની પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. દિલ્હીમાં મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા અને સોનિયાબેન સરકાર ચલાવતા હતા. એ વખતે ગુજરાતના અમરનાથ યાત્રીઓને સુરત અને વલસાડ બાજુના આપણા બધા યાત્રીઓ હતા, આતંકવાદીઓ એમને ગોળીએ દીધા. આપણા ગુજરાતના વાલ સોયા સપૂતોને આપણે ગુમાવ્યા. ભાઈઓ બહેનો, ત્યાર પછી આ અમરનાથના યાત્રીઓને મારનારાઓનું શું થયું? ક્યાં ગયા? આ દિલ્હીમાં કોંગ્રેસની સરકારને ખબર જ નથી. હમણાં
હું જ્યારે પ્રધાનમંત્રી છું ત્યારે આ વર્ષે અમરનાથના યાત્રી ગુજરાતની બસ એ મોડી પડી રસ્તામાં ક્યાંક રોકાણી અને આતંકવાદીઓએ મોકાનો લાભ લીધો, ગોળીઓની રમઝટ ચલાવી, આપણા ગુજરાતના ભાઈઓ બહેનો સુરત વલસાડ બાજુના આતંકવાદી ગોળીઓના શિકાર થયા. પણ આતંકવાદીઓને ખબર નહોતી કે આ મોદી સરકાર છે. ભાઈઓ બહેનો, જેટલા આતંકવાદીઓએ ગુજરાતના અમરનાથ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, બે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં વીણી વીણીને સાફ કરી નાખ્યા. અને ભાઈઓ બહેનો, આજે જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર ભાજપ ત્યાં સરકારમાં ભાગીદાર છે અને જમ્મુ કાશ્મીરની પોલીસ, ભારતની સેના, બીએસએફ, સીઆરપીએફ ચારે ખભે ખભો મિલાવીને ચાલે છે અને આતંકવાદીઓની જે લીડરશીપ લીધી નથી કે મહિનામાં ગયો નથી, કમાન્ડર બન્યો નથી કે ખેલ પૂરો થયો નથી. આંકડો કેટલે પહોંચ્યો, કેટલે પહોંચ્યો? બે સેન્ચુરી પૂરી કરી, બે. ભાઈઓ બહેનો, આ જ કામ હિંમતપૂર્વક અગર યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે ભૂતકાળમાં કર્યું હોત તો દેશને, એના દૂધમલ જવાનોને ક્યારે બલી ચડાવવાનો વારો ના આવ્યો હોત. ભાઈઓ, ભાઈઓ બહેનો, 26/11 મુંબઈ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારતના અને ભારત બહારના નાગરિકો મરાણા હતા. અને હમણાં 15 દિવસ પહેલા ભારત સરકારના સેનાના એક નિવૃત્ત અફસરે એક રહસ્ય બહાર પાડ્યું. એણે કહ્યું કે 26/11ના હુમલા પછી મુંબઈમાં તાજ હોટલ પર આતંકવાદીઓના હુમલા પછી સેનાએ, એ વખતે મનમોહનસિંહજીની સરકાર હતી, સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો આખો પ્લાન બનાવ્યો. એ પ્લાન બનાવીને પ્રધાનમંત્રી પાસે ગયા. પ્રધાનમંત્રી જોયો પણ કંઈ બોલ્યા નહીં. એમણે કહ્યું, જોઉં છું પછી કેવડાવું છું. પછી એમને કોને પૂછ્યું, કોને બતાવ્યું તો ભગવાન જાણે. ભાઈ, સેનાના અફસરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઇક ન થાય એ દિશામાં આગળ વધવા માંડ્યું. ભાઈઓ બહેનો,
એક મોભી સરકાર થી એક એપી સરકાર. ઉરીમાં સેનાના કેમ્પ પર આગ લગાવવાના સાધનોનો ઉપયોગ કરીને અમારા 17 જવાનોને શહીદ થવાની નોબત આવી અને ત્યારે હું કેરળથી મેં કહ્યું હતું કે મારા દેશના જવાનોનું લોહી હું એળે નહીં જવા દઉં. અને પછી ભારત સરકારે નિર્ણય કર્યો, સેનાને પરમિશન આપી અને ભારતની સેનાએ વિશ્વમાં અજોડ પરાક્રમ કર્યો, સર્જિકલ સ્ટ્રાઇક કરી, એમના ઘરમાં જઈને વીણી વીણીને સાફ કરી દીધા. અને એ વખતે એક અંગ્રેજી છાપાએ લખ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે ટ્રકો ભરી ભરીને આર્મીવાળા, પાકિસ્તાનની આર્મીવાળા ટ્રકો ભરી ભરીને મળદા લઈ જતા હતા, એવું ભારતના એક અંગ્રેજી અખબારે લખ્યું હતું. હવે એમાં અમારે કોંગ્રેસને વાંધો પડ્યો, એમને તકલીફ આ જ કે જે અમે નથી કરી શક્યા એ આ મોદી કરે છે કેવી રીતે. એમને ઉજાગર આના છે, પછી એમને સૂઝે નહીં કે આવા સમયે શું કરવું. એટલે એમણે શું કર્યું, બેશરમ થઈને આ દેશની સેના પર અવિશ્વાસ કર્યો અને એમણે નિવેદન કર્યું, પાકિસ્તાન તો સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે ની ના પાડે છે. પાકિસ્તાન આ પાડે ભાઈ ના, મને કહો આ પાડે, તમે કહો ભાઈ આ પાડે. એના આટલા લોકો મર્યા હોય અને દુનિયામાં એમ કે આ મોદી આઈને મને મારી ગયો, મોદી આઈને મને મારી ગયો, મોદી એવું કે, એવું કે એ તો ના જ પાડે ભાઈ. અરે ભારતની સેના કહે છે એના પર ભરોસો કરો. ભાઈઓ બહેનો, પછી બીજો સવાલ, આટલું બધું મોટું ઓપરેશન થયું પણ કોઈને ખબર કેમ ના પડી? બોલો, તા બધાને સરનામું આપીને મારે મોકલવાના ના? ટીવી વાળાને બોલાવીને ઇન્ટરવ્યુ આપો કે નરેન્દ્ર મોદી બહાદુર છે, અમે આવું કરવાના છીએ, એવું કરવાનું હોય? આમાં મોદીની બહાદુરી ચાલે કે સેનાના જવાનોની બહાદુરી ચાલે? ત્રીજી વાત કરી, આટલું મોટું ઓપરેશન એક જ રાતમાં થયું, એમના ઘરમાં જઈને મારી આવ્યા, આપણું એકે ના મરાણો, ઓ તારું ભલું થાય. ભાઈ આપણો મરાવો જોઈએ જરૂરી હતો? આપણો વિરલો શહીદ થાય જરૂરી હતો? આપણા બધા જીવતા પાછા આવ્યા એમાં એમને વાંધો પડ્યો? તો એ ન રહેવાયું તો નવું ઘતકડું કાઢ્યું. એમણે કહ્યું પણ ઘાયલ તો થયા હશે ને કોઈ? અરે આજ તો વિશેષતા હતી, એમાં ગુપ્તતા હતી, સિંગલ કમાન્ડ હતો. 2800 કિલોમીટર લાંબા પટ્ટા ઉપર આખું ઓપરેશન ચાલ્યું હતું, સેંકડો જવાનો જોડાયેલા હતા
અને મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા હતા. સેનાના જવાનોનો બદલો લેવાનો એકમાત્ર સંકલ્પ લઈને નીકળ્યા હતા. આપ નક્કી કરો ભાઈઓ, આપ મને કહો આ કોંગ્રેસ પાર્ટીને ઓળખો તમે? સવાલ સર્જિકલ સ્ટ્રાઇકનો નથી, સવાલ કોંગ્રેસની માનસિકતાનો છે. આવા લોકોએ આટલા વર્ષ આ દેશ પર ચડી બેઠા હતા કેવી રીતે એ આપણે આત્મચિંતન કરવું પડે એવી સ્થિતિ છે. ભાઈઓ ભાઈઓ બહેનો, હમણાં ચીન જોડે ડોકલામમાં, હવે બધાને ડોકલામ ખબર પડી ગઈ ને, મારી મજાક ઉડાવતા હતા કે મોદીએ ઢોકળા ખવડાયા હતા કે ડોકલા ખવડાયા હતા. ચીનના રાષ્ટ્રપતિ જોડે હિંચકે બેઠો તો એના ફોટા છાપતા હતા અને કોંગ્રેસ વાળા રોજ મોદીના વાળ ખેંચવાનો કાર્યક્રમ ઉપાડ્યો હતો. જોયું, મોદી હિંચકે ઝૂલતા હતા અને ચીને કેવું કર્યું જોયું. આ મોદીને સમજણ નથી પડતી, જાત જાતનું બોલતા હતા ભાઈઓ. 70 દિવસ સુધી હિન્દુસ્તાનની સેના બરફ જેવું ઠંડુ હવામાન, 70 દિવસ સુધી આંખમાં મટકો માર્યા વિના મારા જવાનો ઉભા થઈ ગયા. દોસ્તો, સામે ચીન, આ બાજુ ભારત. આવી તનાવપૂર્ણ સ્થિતિ આખા દેશને થતું તો શું થશે, શું થશે, શું થશે? અને લોકો પાછા મને ફોન કરીને કે સાહેબ કે વાંધો નહીં આવે ને, આ 1962 જેવું નહીં થાય ને. અનેક લોકો ચિંતા કરતા હતા. આવા સમય આ કોંગ્રેસ પાર્ટીને ઓળખવા જેવી છે. આપ મને કહો, સીમા પર 70 દિવસથી મારા દેશના સૈનિકો આ દેશની એક એક ઇંચના રક્ષણને માટે, એના સ્વાભિમાનને માટે ખડે પગે ઉભા હોય, વાતાવરણ તંગ હોય એવે વખતે આ કોંગ્રેસના નેતા જે હમણાં ફરે છે ને અહીંયા, ચૂપચાપ ખાનગીમાં પાછલા બારણે ચીનના રાજદૂતને મળ્યા અને બધું પકડાઈ ગયું, પોલ બહાર પડ્યું તો કે હું તો જરા ડોકલામની પરિસ્થિતિ સમજવા માટે મળતો હતો. તમે મને કહો ભાઈ, ભારતનો કોંગ્રેસનો નેતા એને ડોકલામ માટે સમજવું હોય તો ભારત સરકારને પૂછવાનું હોય કે ચીનની સરકારને? કોના પર ભરોસો કરવાનો હોય? કોના પર ભરોસો કરવાનો હોય? ભારતની સેનાને પૂછવાનું હોય કે ચીનના લોકો જોડે વાત કરવાની? ભારતના વિદેશ વિભાગને પૂછવાનું કે ચીનના રાજદૂતને પૂછવાનું? ભાઈઓ બહેનો, એમને કોઈ પરવા જ નથી, કોઈ છોજ શરમ નથી, એમને કોઈ લાજ શરમ નથી. ભાઈઓ,
હમણાં હમણાં ત્રણ દાડા પહેલા મણિશંકર અય્યર એમના ઘરમાં પાકિસ્તાનના હાઈ કમિશનર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એ બધા ભેગા થયા. ત્રણ કલાક સુધી વાટાઘાટો કરી. અરે ભાઈ, પાકિસ્તાન આટલો બધો સંવેદનશીલ મુદ્દો હોય, આટલો તણાવ ચાલતો હોય, તો તમારે આવી ખાનગી મીટિંગ શેના માટે કરી? તમે મીટિંગ કરવાના હતા તો ભારત સરકારને જાણ કરી હતી? ભારત સરકારના કોઈ અધિકારીને કહ્યું હતું કે ભાઈ આ લોકો આવવાના છે, તમારામાંથી કોઈને આવીને બેસવું હોય તો બેસજો? તમે એમ પૂછ્યું હતું કે ભાઈ આ પાકિસ્તાનના બધા લોકો આવે છે તો કોઈ મુદ્દા છે ભારતના જે અમારે એમની સાથે મૂકવા જોઈએ? શેની ખાનગી મીટિંગ કરી ભાઈ? તમે ચીનના રાજદૂત જોડે કરો જ્યારે ડોકલામ ચાલતું હોય, તમે પાકિસ્તાનના હાઈ કમિશનર, પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી જોડે કરો? આ તમારી કઈ પ્રવૃત્તિ છે? આપ મને કહો વડોદરાવાસીઓ, આ કોંગ્રેસનું ભોળપણ છે કે ચિંતા કરે એવી બાબત છે? જરા કહો તો ખરા, કોઈ દેશમાં આવું ચાલે? અને જે લોકોએ આટલા બધા વર્ષ રાજ કર્યું હોય, અરે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને મને કોઈ વિદેશનો રાજદૂત મળવા આવે તો હું પહેલા ભારત સરકાર, મનમોહનસિંહજીની સરકાર હતી તો એ પૂછતો હતો કે ભાઈ આ ભાઈ આયા છે એમને મળાય, અને મળવું હોય તો શું વાત કરાય, તમે એમને મુદ્દા લખીને મોકલજો. આ દેશ માટે આપણે બધા કામ કરીએ છીએ, પાર્ટી માટે નથી કરતા. પણ ભાઈઓ બહેનો, આજકાલ તમે જોયું હશે કોંગ્રેસના લોકો 8 નવેમ્બરને કેટલો સમય થયો ભાઈ, 12 મહિના થઈ ગયા ને. ગયા વર્ષે 8 નવેમ્બરે 8 વાગે ટીવી પર આવીને મેં કહ્યું હતું, મેરે પ્યારે દેશવાસીઓ, અને ઘડીના 6ઠા ભાગમાં 1500 અને મેં ત્યારે કહ્યું હતું કે આવડો મોટો નિર્ણય દુનિયામાં કોઈ કરી ના શકે, મેં કર્યો છે. તકલીફ પડશે, મેં દેશવાસીઓને કહ્યું હતું તકલીફ પડશે, નિર્ણય નાનો નહોતો. ભાઈઓ બહેનો, તમે મને કહો, અહીં બેઠેલા દરેકને થોડી થોડી તો તકલીફ પડી હશે ને, પડી હશે ને. તમારા એ લાઈનમાં ઉભા રહેવું પડ્યું હશે, તમારા ઘરમાં એ લગ્ન હશે, કોઈ પ્રસંગ હશે અને અચાનક તકલીફ આવી હશે, બધું થયું હશે ને. પણ છતાંય મોદી દેશ માટે કરે છે એટલે આ તકલીફ બેઠીને પણ તમે મોદીને આશીર્વાદ આપ્યા કે ના આપ્યા? આપા કે ના આપ્યા? મોદીને તાકાત આપી કે ના આપી? તકલીફ તમને પણ થઈ, પણ તમારા માટે તકલીફ કરતા તમારે માટે દેશ મોટો હતો, અને એટલા માટે દેશને પ્રેમ કરનારા સૌ કોઈ મારી સાથે રહ્યા. ભાઈઓ બહેનો, કોઈ કુટુંબમાં કોઈનું મૃત્યુ થઈ જાય, અકાળે અવસાન થઈ જાય, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, અને તમે ઘરે બેસવા જાઓ તો કુટુંબના બધા લોકો શરૂઆતમાં 5-7 મિનિટ યાદ કરીને રડી પડે, સ્વાભાવિક છે.
કે કુટુંબમાં કોઈનું આવું થયું હોય તો રેડી પડે. 12-13 દાડા સુધી ચાલે, 12મું પતિ જાય, 13મું પતિ જાય, પછી બધા કામે લાગી જાય, ઘરમાં ટીવી બંધ કર્યું હોય એ પણ ચાલુ થઈ જાય, બધું સરખું કરવા માટે બધા વડીલો પ્રયત્ન કરે. પણ ઘણીવાર કોઈ ઘરમાં ઘણીવાર કોઈ ઘરમાં કોઈ કમાવ દીકરો ગુજરી જાય, આખું ઘર એના ઉપર જ નપતું હોય, અને ઘરમાં વૃદ્ધ મા બાપ હોય, કમાવ દીકરો ગુજરી ગયો હોય, એવા ઘરમાં તમે 12મીના પછી જાઓ ને તો પણ એ વડીલો રડે વિના રહે નહીં. કારણ, એમનો તો કમાવ દીકરો ગુજરી ગયો. મૃત્યુ દરેક ઘરમાં થાય, પણ અઠવાડિયા 15 દાડા મહિનામાં બધું ઠેકાણે પડી જાય. પણ જે ઘરમાં કમાવ દીકરો ગુજરી ગયો હોય, 12 મહિના પછી પણ એને મળવા જાઓ તો તમારે આંસુ લૂછવા પડે. આ કોંગ્રેસને પણ આ 1,500 ની નોટ, આ કમાવ દીકરો ગુજરી ગયો છે, આ કમાવ દીકરો ગુજરી ગયો છે એટલે 12 મહિના થયા તોય મોદીએ નોટબંધી કરી. ભાઈઓ બહેનો, આ નોટબંધીનું પરિણામ જુઓ. કાશ્મીરમાં હવાલા દ્વારા પાકિસ્તાનથી રૂપિયાનો ધોધ વહેતો હતો, ધોધ. સાચી નોટો પણ બેંકો દ્વારા આવે, ખોટી નોટો આતંકવાદીઓ દ્વારા આવે, અને કાશ્મીરનો કારોબાર પાકિસ્તાનના દ્વારા ચાલતો હતો. આ નોટબંધી કર્યા પછી બેંકોમાં શું છે બધી તપાસ થવા માંડી, અને એમાં હવાલાના પૈસા પાકિસ્તાનથી કોની કોની પાસે આવતા હતા, એ કાશ્મીરના ધોળા દૂધ જેવા કપડાં પહેરીને ફરવાવાળા, રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાવાળા, ભારત સરકારને જાત જાતની સલાહ આપવાવાળા, પોતાની જાતને ખેરખામ માનનારા, અને હિન્દુસ્તાનની સરકાર ક્યારેય એમને આંગળી ના અડાડી શકે એવું માનવાવાળા, એ આખે આખી જમાત આજે દિલ્હીની જેલોમાં સડે છે. ભાઈઓ, એટલું જ નહીં, કોંગ્રેસ વાળાને એમ લાગે છે કે બેંકમાં પૈસા ગયા એટલે મોદી ફેલ. અરે, કોંગ્રેસ વાળાને ખબર નથી આ બેંકમાં પૈસા એકલા નથી ગયા, એની જોડે સરનામું પણ ગયું છે. હવે એ એમને ખબર નહોતી, આ મૂકવા ગયા એને ખબર નહોતી. અને આ તો મોદીની વિશેષતા છે, તમને ખબર પડી જાય એવા કામ થોડા કરું. ભાઈઓ બહેનો, દેશમાં જે નોટો બોરીઓમાં પડી હતી, ગેરેજોમાં પડી હતી, એ સરનામા સાથે બેંકોમાં આવી ગઈ. 3 લાખ કંપનીઓ, તમે ચોંકી જશો મિત્રો આંકડો સાંભળીને, અત્યાર સુધીમાં હજુ તો શોધખોળ ચાલુ છે કે બધાના સરનામા અમારા પાસે છે, બધી મોટા મોટી કંપનીઓ લગાડી છે, એ બધી ખણખોજ કરી રહી છે. અત્યાર સુધીમાં 3 લાખ કંપનીઓ ઊંધું ચીતું કરતી ધ્યાનમાં આવી છે, એમને નોટિસ ગઈ છે. આ વડોદરામાં એક કંપની બંધ કરી હોય ને, એક કંપની બંધ કરી દીધી હોય તો આ વડોદરામાં મોદીના પુતળા બરે, હાય હાય થાય, રસ્તામાંથી નીકળી ના હાકીએ,
ભાઈઓ બહેનો, નોટબંધી પછી આ 3 લાખમાંથી 2.5 લાખ કંપનીઓને તાળા મારી દીધા, 2.5 લાખ કંપનીઓ બંધ કરી દીધી. ક્યાંય ચૂંચા નથી, ટીવી પર ચર્ચા નથી, છાપામાં દેખાતું નથી. એવી કેવી કંપનીઓ હશે કે 2.5 લાખ કંપનીઓને તાળા વાગી ગયા અને કોઈ રડવા વાળું સામે નથી આવતું. અને તમને જાણીને આશ્ચર્ય થશે, કેટલીક કંપનીઓ તો એવી, એક નાનકડી ઓરડી, 2 બાથરૂમ જેવડી, 2 ખુરશી ને એક ટેબલ જ રહે, અને ક્યાં ગલી કુંચીમાં સરનામું હોય, એવી ઓરડીમાં 200-200, 300-300 કંપનીઓ રજીસ્ટર કરેલી પડી હતી. એટલું જ નહીં, કેટલીક કંપનીઓ તો એવી હતી કે જેના એક કંપનીના 2-2 હજાર બેંક એકાઉન્ટ. જરા જવાબ આપે રાહુલ ગાંધી એન્ડ કંપની, કે આ એવો કેવી તમે સરકાર ચલાવી કે એક ઓરડીમાં બેઠેલી કંપની એના 2 હજાર એકાઉન્ટ હોય અને તમે આંખો બંધ કરીને બેઠા હો. ભાઈઓ બહેનો, આ 2.5 લાખ કંપનીઓમાંથી અમારી બધી જે એજન્સીઓ કામ કરે છે, અત્યાર સુધીમાં 5 હજાર કંપનીઓના તાણાવાણા જુદા કર્યા. બીજાનું કામ ચાલુ છે, એ 2.5 લાખ થવાનું છે. 5 હજાર કંપનીના તાણાવાણા જુદા કર્યા. માત્ર 5 જ હજાર કંપનીમાં 4 હજાર કરોડ રૂપિયાના ગોરખધંધા પકડાણા. ભાઈઓ, આપ મને કહો, આ નોટબંધીએ આ દેશમાં ખોટું કરવા વાળાઓને લગામ લગાવી છે કે નથી લગાવી? લગાવી કે નથી લગાવી? મારે ભ્રષ્ટાચાર સામે લડવું કે ના લડવું? કાળા ધન સામે લડવું કે ના લડવું? જેમણે આ દેશને લૂંટો છે એમણે આ દેશને પાછું આપવું જ પડશે. આ મોદી એના માટે જ આવ્યો છે. ભાઈઓ બહેનો, અને આ નુકસાન કોઈ ગરીબોને નથી થયું, આ બધા સમાજમાં અને સરકારમાં જેમની 5 આંગળીઓ ઘીમાં હતી ને, આ તકલીફ એમને થઈ છે. અને એટલે કાગા રોળ કરી મૂકે છે કે મોદી આમ કર્યું, મોદી તેમ કર્યું, અને હવા આજ ભાષણ કરે કે આ મોદીની સરકાર તો 5 ઉદ્યોગપતિઓ માટે ચાલે છે. ભાઈઓ બહેનો, તમે મને કહો, આપણા ત્યાં વડોદરામાં કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં કોઈ દિવસ મુકેશ અંબાણીને બસ સ્ટેશન પર બસમાં બેસવા આવવું પડે? જરા જવાબ તો આપો. નીતાબેન અંબાણીને આવવું પડે? અનિલ અંબાણીને આવવું પડે? કોકિલાબેન અંબાણીને આવવું પડે? રતન ટાટાને આવવું પડે? બિરલાને આવવું પડે? અદાણીને આવવું પડે? બસ સ્ટેશન પર કોણ જાય ભાઈ કહો? ગરીબમાં ગરીબ માણસ બસ સ્ટેશન પર જાય કે ના જાય? જરા બોલો તો ખરા. ગરીબમાં ગરીબ માણસ જ બસ સ્ટેશન પર જાય ને. આ વડોદરામાં આલિશાન બસ સ્ટેશન બનાવ્યું, એરપોર્ટ કરતા પણ ફર્સ્ટ ક્લાસ. એ અમીરો માટે બન્યું કે ગરીબો માટે? એ અમીરો માટે બન્યું કે ગરીબો માટે? આ સરકાર અમીરો માટે કે ગરીબો માટે? ભાઈઓ બહેનો, જૂઠું બોલવાની તો કંઈક તો મર્યાદા રાખો, કંઈક તો વિવેક રાખો. ભાઈઓ બહેનો, આ દેશની ગરીબ બહેનો લાકડાના ચૂલા ચલાવીને રાતથી હોય
दिवस में 400 सिगरेट नो धुमाड़ो शरीर में जतो होए, एक गैस नो कनेक्शन लेवू होए, तो नेताओं ने शोधवा पड़े, सिफारिश करवी पड़े, अने कटकी करवी पड़ी पड़े, चा पानी ना पैसा आपवा पड़े। आजे आ देश में 3.5 करोड़ गरीबों ने एमना घरे जईने मफत में गैस नु कनेक्शन आपी दीधो। तमे मने कहो भाई आ गैस नु कनेक्शन अदाणी परिवारों माटे छे, अंबाणी परिवारों माटे छे, टाटा परिवारों माटे छे, बिरला परिवारों माटे छे, शुं माण्यु छे तमे? भाइयों बहनों, मैं देश में 5 करोड़ जाजरू बनाया, 5 करोड़ हमारी बहनों गरीब बस्ती में रहती हो, शहरों में गामड़ा में रहती हो, कुदरती हाजते जवू हो, पण सूरज हाथ में त्या सुधी रोकी राखे, शरीर ने पीड़ा थाय, मांदगी आवे, पण इज्जत खातर अंधारा नो इंतजार करे। भाइयों बहनों, ए माताओं बहनों ने इज्जत अपावा माटे 5 करोड़ जाजरू बनावानू काम मैं अभियान उपाड़ियो। तमे मने कहो भाई आ 5 करोड़ जाजरू माथी एके जाजरू मुकेश अंबानी माटे बनाव्यु हशे, अदाणी माटे बनाव्यु हशे? શું માંડ્યું છે વાતો કરો છો? અરે આ ગરીબ માટે કામ કરતો હોય તો આ મુખ્યમંત્રી કામ કરતો હતો અને આજે પ્રધાનમંત્રી કામ કરે છે। ભાઈઓ બહેનો, વિકાસ એ એકમાત્ર સમસ્યાનું સમાધાન છે। એમને બુલેટ ટ્રેન માટે વાંધો પડ્યો, બોલો આ વડોદરા વાળા કહો મને, આ બુલેટ ટ્રેન વડોદરા થી જાય, આ તમને ગમે કે ના ગમે? જાપાન અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છોકરાઓની ટ્રેનિંગ માટે, એ તમને ગમે કે ના ગમે? વિકાસ થાય કે ના થાય? અરે ભાઈઓ બહેનો, દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર બની રહ્યો છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બની રહ્યો છે, એનો સૌથી વધારે લાભ આ વડોદરાને મળવાનો છે, આખા વડોદરા વિસ્તારને મળવાનો છે। એટલે ભાઈઓ બહેનો, અમે વિકાસ લઈને નીકળ્યા છીએ, વિકાસને માટે નીકળ્યા છીએ। મધ્યમ વર્ગનો માનવી બીમાર પડે, હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે મુખ્યમંત્રી અમૃતમ યોજના ચાલુ કરી હતી, 2 લાખની આવકવાળો વ્યક્તિ હોય અને કોઈ પણ બીમારી આવે તો 2 લાખ સુધીની આવકવાળાનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે એવો નિર્ણય કર્યો હતો। મારા ગયા પછી આનંદીબેને વાતને આગળ વધારી અને આ વખતે ચૂંટણી ધંધેરામાં 1 ડગલું આગળ લઈ ગયા। ભાઈઓ, મધ્યમ વર્ગના માનવીને કારણે અમારો મત છે કે બાળકોને પઢાઈ, યુવકોને કમાઈ, બુજુર્ગોને દવાઈ, આના માટે અમારી જિંદગી છે। ભાઈઓ, સ્ટેન્ડ મૂકવાના 1.5-2 લાખ રૂપિયા થતા હતા, આ મોદી સામે ઉભા રહી ગયા, આજે 25,000-30,000માં આપવા માટે મજબૂર કરી દીધા। ભાઈઓ, તમે મને કહો ભાઈ, જે ખોટું ચાલતું હતું એને મારે ચાલવા દેવું? હું તમને પૂછું છું, જે ખોટું ચાલતું હતું એ ચાલવા દેવું? ખોટું બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ? મધ્યમ વર્ગને અવસર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ગરીબને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? અને એના માટે કડકમાં કડક પગલા ભરવા પડે તો ભરવા જોઈએ કે ના ભરવા જોઈએ? તમારામાંથી કોઈને પણ, હું વડોદરામાં મોટો થયો છું, આપ પાસેથી સંસ્કાર મેળવ્યા છે, આપે મને મોટો કર્યો છે,
અને દીકરો જેમ ઘેર આવે એવું આજે તમે સન્માન મારું કર્યું છે ભાઈઓ. એક એક મોબાઈલ ફોનના લાઈટો કરીને દીકરો ઘેર આવે અને જે આનંદ થાય એ આનંદ આજે વડોદરાએ બતાવ્યો છે. અને એટલે જ વડોદરાવાસીઓ, વડોદરા જિલ્લાના આગેવાનો, શાયદ શહેર હોય કે જિલ્લો, ભાઈઓ બહેનો, આ વખતે મારી ઈચ્છા પૂરી કરશો, તમને એમ થશે કે તમે બધી ધારાસભાની સીટો જીતાડી દો એટલે મોદી ખુશ, એવું માનો તમે? ના હો, આ મોદીનું પેટ એમ ભરાય એમ નથી ભાઈ. તમે ભલે આ બધાને જીતાડીને મોકલો પણ મને તો આનંદ ત્યારે જ થાય કે એકે એક પોલિંગ બુથમાં, બધા જ પોલિંગ બુથમાં કમળ જીતવું જોઈએ ભાઈઓ. આ કામ મારે કરવું છે. આ કોંગ્રેસ તો જ સાફ થાય ભાઈ, કાયમ માટે ઉકેલ તો જ આવે. દરેકે દરેક પોલિંગ બુથમાં કમળ જીતાડવાની જવાબદારી લેવા તૈયાર છો? બંને હાથ ઉપર કરીને મને કહો, જવાબદારી લેવા તૈયાર છો? કરશો? આજથી અહીંયા ગયા પછી 14મી તારીખ સાંજે મઠપેટીઓને તાળા લાગે ત્યાં સુધી એક જ કામ, દરેક બુથમાં કમળ ખીલવું જોઈએ. હવે ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની દશા કેવી? છેલ્લે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. આ જરા મારે આ કોંગ્રેસનું ચિત્ર તમારી સામે મૂકવું છે. મૂકું? તમે જવાબ આપશો? પૂરી તાકાતથી જવાબ આપશો? મારી સાથે બોલશો? હું બોલું છું. આ કોંગ્રેસ, એ આટલું બધું નહીં બોલો, ચાલો હું કહું એટલું જ બોલજો. આ કોંગ્રેસ કેરળમાંથી ગઈ, તમિલનાડુમાંથી ગઈ, ઓરિસ્સામાંથી કોંગ્રેસ ગઈ, આંધ્રમાંથી કોંગ્રેસ ગઈ, તેલંગાણામાંથી કોંગ્રેસ ગઈ, બિહારમાંથી કોંગ્રેસ ગઈ, પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસ ગઈ, આસામમાંથી કોંગ્રેસ ગઈ, મણિપુરમાંથી કોંગ્રેસ ગઈ, અરુણાચલ પ્રદેશમાંથી કોંગ્રેસ ગઈ, સિક્કિમમાંથી કોંગ્રેસ ગઈ, ગોવામાંથી કોંગ્રેસ ગઈ, મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ ગઈ, રાજસ્થાનમાંથી કોંગ્રેસ ગઈ, મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસ ગઈ, છત્તીસગઢમાંથી કોંગ્રેસ ગઈ, ઝારખંડમાંથી કોંગ્રેસ ગઈ, ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસ ગઈ, ઉત્તરાખંડમાંથી કોંગ્રેસ ગઈ, જમ્મુ કાશ્મીરમાંથી કોંગ્રેસ ગઈ, આખા દેશમાંથી ગઈ કે ના ગઈ? શું આખો દેશ, આખો દેશ એમને ઓળખી ગયો છે, એમને આ પાપ પારખી ગયો છે? ભાઈઓ બહેનો, જેને દેશ સ્વીકારતો નથી, અરે જેમને અમેઠી સ્વીકારવા તૈયાર નથી, એમને ગુજરાતમાં, એમને ગુજરાતમાં કોઈ કાળે પગ ન મૂકવા દેવાય. ભાઈઓ, કોઈ કાળે પગ ન મૂકવા દેવાય. અને પ્રથમ રાઉન્ડમાં, પ્રથમ ચરણમાં 9મી તારીખના મતદાનમાં કચ્છ, કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાતે કોંગ્રેસને કચ્છર ગાળ કાઢી નાખ્યા છે. ભાઈઓ, હવે વારો તમારો છે, હવે વારો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનો છે. 14મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીએ, પહેલા નમો પછી જમો, પહેલા નમો પછી, પહેલા પછી, પહેલા પછી, મારી સાથે બોલો, ભારત માતા કી.
भारत माता की। उपस्थित सर्वे नगरजनों, नागरिकों, भारतीय जनता पार्टी वती हृदयपूर्वक आभार मानू छू। प्रधानमंत्री श्री जे संकल्प करायो छे, ए संकल्प आपणे सौ 14મી चरितार्थ करिए, ए ज आप सौने अभ्यर्थना। फरी एक वार हृदयपूर्वक आभार, धन्यवाद। भारत माता की जय। युवा गुजरात ना हाथ माज तो छे एना विकास नी कमान, अने युवाओं ना विकास माटे लगातार प्रयत्नशील होय छे भाजपा सरकार। आज का युवा